મુંબઈના નાલાસોપારામાં માસૂમ બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી આરોપી નાસી ગયો હતો, જેથી મુંબઈ પોલીસ તપાસ ચલાવી હતી. પરંતુ આરોપી ભાગીને સુરત આવી ગયો હતો, જેથી સુરત પોલીસે આરોપીને ઝડપી લઈને મુંબઈ પોલીસને સોંપ્યો હતો. મુંબઈમાં 7 વર્ષની માસૂમ જોડે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર નરાધમની સુરતથી ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ નાલાસોપારા ખાતે માસૂમ બાળકી જોડે બનેલી ઘટનામાં આરોપી સુરતથી ઝડપાયો હતો. ઉધના રેલવે સ્ટેશન નજીક આવેલી ડિંડોલી બ્રિજ નીચેથી ધરપકડ કરી 13 ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં નાલાસોપારા ખાતે ઘટના બની હતી, જેમાં માસૂમ બાળકી એપાર્ટમેન્ટ નીચે એકલી રમી રહી હતી. તે વેળાએ અજાણ્યો ઈસમ બાળકીનું અપહરણ કરી લઈ ગયો હતો. એપાર્ટમેન્ટના ટેરેસ પર લઈ ગયા બાદ દુષ્કર્મ આચર્યું હતું. બાળકીએ બૂમાબૂમ કરી મૂકતા આરોપી ભાગી છૂટ્યો હતો. મુંબઈના મીરા ભાયંદર અચોળે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો, જે ગુનામાં ફરાર આરોપીની ઝડપી પાડી સુરત ક્રાઇમ બ્રાન્ચે ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. આરોપીનો કબજો મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ યુનિટ 2 સોંપવામાં આવ્યો હતો. આરોપી બગાવત શંકર મારવાડી જૂના કપડાં લે વેચનું કામ કરે છે. વધુ તપાસ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.